భవసంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తపక్రియాఫలం సహజానంద గురుం భజే సదా. సహజానంద స్వామి మహారాజ్, స్వామినారాయణ హరి, శిక్షాపత్రి. અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે ક્ષમદમ, ક્ષમા અને સંતોષી આદિ જે ગુણ તેમણે યુક્ત થવું, અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શરીરપણું અને ધીરજ આદિ જે ગુણ તેમણે યુક્ત થવું, અને વૈશ્યવર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો આદિ જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું, અને જે શુદ્રવર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિ જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું, અને જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગુહ્ય સૂત્ર અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. અને ક્યારેક જાણીએ અથવા અજાણીએ જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયચિત કરવું. અને ચાર વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ્ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્ર નામ તથા શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે આઠ સત્શાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સત્શાસ્ત્ર જે તે સાંભળવા, અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સત્શાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી, અને તે આઠ સત્શાસ્ત્રમાંથી આચાર વ્યવહાર અને પ્રાયચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિશે તો મિતાક્ષરા ટીકાયુક્ત એવી જે યાજ્ઞવલ્કે ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. સૂત્ર: કલ્યાણ વિના બીજો સ્વાર્થ ન રાખે તે દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિ પામે છે. શ્રીહરિનો રાગ રહે અને અખંડ સ્મૃતિ રહે એ જ બ્રહ્મ વિદ્યા છે. ભગવાન રાખે તેમાં સુખ માનીને રહે તે સદાય સુખી રહે છે. કોટી વર્ષ સત્સંગ કરે પણ શીખ્યા વિના સંતના ગુણ ન આવે. આપણે ભગવાન ભજીએ છીએ પરંતુ કલ્યાણ વિનાનો બીજો સ્વાર્થ બહુ રહે છે, તમારે કેમ થાય છે? હરિભક્તોને, અમારે સાધુ નહીં, કલ્યાણ વિના બીજા સ્વાર્થ રહે. બોલો, સહેજ દેહની આબરૂ ઓછી થાય તો ગમે નહીં, દેહ માંદું પડે, નબળું પડે તો ગમે નહીં. બહુ અઘરું કામ છે. સાધુ સંતો પણ આમાં ક્યાંક નિષ્ફળ જાય છે, સફળ થતા નથી. રોકડું દેખાઈ આવે કે આમાં કલ્યાણનો તો કોઈ હેતુ નથી, કોઈ સ્વાર્થ નથી. તો સંસારીઓને તો એવી કેટલીક બાબતો હશે કે જેમાં કલ્યાણ કારણ ન હોય અને ભગવાન અને સંતનું સેવન થતું હોય, સત્સંગનું સેવન થતું હોય, કલ્યાણ કારણ ન હોય પણ કલ્યાણના જ હેતુથી સત્સંગ કરવો એવો શ્રીજી મહારાજનો આગ્રહ ખરો. ભગવાન આપણા પાસેથી એવી અપેક્ષા રાખે છે કે સત્સંગ કરવો તે પોતાના કલ્યાણને અર્થે જ કરવો. પ્રથમ પ્રકરણનું 70મું વચનામૃત એમાં મહારાજની આ આજ્ઞા છે. આજ્ઞા કે સત્સંગ કરવો તે પોતાના કલ્યાણ માટે કરવો. એક નજર દુનિયાભરના ભક્તો ઉપર કરો
તો પોતાના કલ્યાણ માટે સત્સંગ કરતા હોય એવા કેટલાક નીકળે. એક નજર કરી લો. સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતી વાત નથી કરતો, વૈષ્ણવ સંપ્રદાય, રામુના સંપ્રદાય, જેટલા કોઈ સંપ્રદાયો છે કે જેઓ કલ્યાણની વાત કરે છે એ સંપ્રદાયમાં નજર નાખો. ભૂત ભૈરવ દેવ દેવી વગેરે જે બીજા બધા છે એ તો કાંઈ કલ્યાણનું કહેતા જ નથી. અને એ તો દર્શન દે અને એની પાસે કોઈ કલ્યાણ માગે તો એ દેવ દેવીઓ તો એવું જ કહે, ભાઈ કલ્યાણ અમારી પાસે નથી. એના માટે તમારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી પડે. બીજું કંઈક જોતું હોય તો કહો. એવું આપણે બહુ સાંભળ્યું છે, ઘણી જગ્યાએ સાંભળ્યું છે. પણ જે સંપ્રદાયના ઈષ્ટદેવ કે એના સ્થાપક કે ધારક કે સંચાલક જીવાત્માના કલ્યાણનો દાવો કરતા હોય તે સંપ્રદાયમાં જે પ્રવેશ્યા હોય એવા જે તમામ અનુયાયીઓ બોટમથી ટોપ સુધીના, તે શું માત્ર કલ્યાણના હેતુથી જ એ સંપ્રદાયમાં પ્રવેશ્યા હશે અથવા ટક્યા હશે, રહ્યા હશે કે રહેતા હશે? આપણે બધા મોટો સવાલ છે. 70માં એ વાત છે, ક્ષમા છે ભાઈ. હા, ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા એ કરીને ન કરવો. જે હું સત્સંગ કરું, આવ્યો ને સત્સંગ શબ્દ, જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંજીઓ છું તે દીકરો આવે. એક્ઝામ્પલ આપે છે, એમાં લઈ લેવાય ને, વાંજીઓ છું તે દીકરો આવે, તે દીકરા મરી મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થાવ, મકાન નથી તો મકાન થાય, લગ્ન થાય, છોકરા છોકરીઓનો કાંઈક નિવેડો આવે, કે ગામ ગરાશ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે, એવી જાતની જે પદાર્થની ઈચ્છા, આ બધી પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો. આજ્ઞા થઈ ગઈ? આજ્ઞા થઈ? ન કરવો. આવી ઈચ્છાઓ રાખીને સત્સંગ ન કરવો, ભગવાનનો નિશ્ચય ન કરવો, સંપ્રદાયમાં ન આવવું, ન રહેવું. બોલો, નજર કરો છે. ભગવાન કહે એમ આપણે માનતા નથી, કરતા નથી, એમાં રસ નથી, અને ભગવાનને માનીએ છીએ, પૂજીએ છીએ, એની વાતો કરીએ છીએ, એમના સર્વોપરીપણાના મોટા મોટા ડીંગા દઈએ છીએ, અને એનું માનતા નથી, તો શું હશે? આ હકીકત શું હશે? આમાં વાસ્તવિકતા શું છે? તે અભ્યાસ કરવાનો વિષય છે. ત્યાગી ગૃહી નાનામાં નાના સત્સંગીથી, નવામાં નવા સત્સંગીથી માંડીને મોટામાં મોટા અને જૂનામાં જૂના જે કોઈ કહેવાતા હોય શ્રીજીના આશ્રિત, ભલે ગમે તેટલું સંપ્રદાયનું સર્વશ્રેષ્ઠ પદ ધરાવતા હોય, એણે પણ વિચારવા જેવો પ્રશ્ન છે. શુદ્ધ આજ્ઞા છે તો પણ આપણાથી સત્સંગ સિવાય, એટલે કે કલ્યાણ સિવાય બીજી ઈચ્છાથી સત્સંગ થઈ જાય છે. કલ્યાણને અર્થે જ કરવો એમ લખ્યું છે, કલ્યાણને અર્થે જ. અહીં કલ્યાણ શબ્દ એટલે આત્યંતિક મોક્ષ જે ભગવાનને પામવું એ અર્થ લેવાનો છે. કલ્યાણ એટલે આપણું સારું થાય એવો અર્થ નથી લેવાનો. કલ્યાણનો અર્થ એવો થાય કે રૂડું થાય, પણ અહીંયા તો અર્થ ભગવાનના દિલમાં
પરમાત્માની સાક્ષાત પ્રાપ્તિ કરાવવા રૂપ છે. એને માટે સત્સંગ કરવો, ભગવાનનો નિશ્ચય કરવો. આજ સૂત્ર એવું આવ્યું કે કલ્યાણ વિના બીજો સ્વાર્થ ન રાખે તે દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિ પામે છે. વર્ષો થઈ ગયા આપણે સાધુ થયા, વર્ષો થઈ ગયા તમે ગ્રસ્થ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા, પરંતુ દિવસે દિવસે આપણા ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વૃદ્ધિ પામ્યા છે કે નથી પામ્યા? પામ્યા છે તો કેટલા વૃદ્ધિ પામ્યા, કેવી સ્પીડમાં વધ્યા, જોરદાર સ્પીડમાં કે મંદ સ્પીડમાં, એ પણ આપણે તપાસવું રહ્યું. સારું, આપણે તો દેહધારી નાના એવા જીવ છીએ. આપણે કાંઈક દુઃખ આવે અથવા કાંઈક જોતું હોય તો આપણા ઈષ્ટદેવ, આપણા ઉપાસ્ય મૂર્તિ, આપણા આધાર, આપણા મા બાપ, કારણ કરતા જે કહો તે, પરમાત્માને ન કહીએ તો કોને કહીએ? એક બીજા એંગલથી વાત કરું છું. એની પાસે ન રડીએ તો કોની પાસે રડીએ? એની પાસે ન માગીએ તો કોની પાસે માગીએ? સારી વાત. એક એંગલથી, પરંતુ એ ના પાડે છે કે મારી પાસે તમે મારી મૂર્તિ સિવાયનું માગોમાં, ઈચ્છોમાં. કેમ? તો કે તમે જે માગો છો, જે ઈચ્છો છો, એમાં સુખ નથી. તમને ભલે દેખાય, મનાય, પણ ત્યાં નથી. હું જાણું છું સુખ ક્યાં છે. આ બધા પદાર્થો મેં બનાવ્યા છે, મને ખબર છે એમાં સુખ મેં મૂક્યું છે કે નથી મૂક્યું, અથવા કેટલું મૂક્યું છે, કેટલા સમય પૂરતું મૂક્યું છે. તમે ભૂલા ન પડો. તમે મને માગો, મને માગો, માત્ર હું તમારો છું, બીજું કશું તમારું નથી. તમારું નથી એને તમે માગશો માં, કેમ? જે તમારું નથી એ અંતે તમારું નહીં જ રહે અને તમે દુઃખી થશો. હું તમારો છું માટે તમારો જ રહીશ અને તમને સર્વ રીતે સુખિયા રાખવા હું સમર્થ છું. માટે તમે મને માગો, મને માગો, માત્ર મને માગો, માત્ર મને ચાહો, માત્ર મને ભજો, માત્ર મારી સ્મૃતિ રાખો, માત્ર મને પ્રેમ કરો, માત્ર મારા મય થાવ, એમ મહારાજ કહે છે. મારી પાસે બીજું ન માગો, મારી પાસે મને માગો, મારી પાસે માત્ર મને માગો. કલ્યાણ એટલે ભગવાન, કલ્યાણ મૂર્તિ સ ભગવાન. ભગવાન સ્વયં કલ્યાણ છે, એ આકાર એ જ કલ્યાણ છે, એ જ આત્માનો આનંદ છે, એ જ આત્માનો મોક્ષ કહો, કલ્યાણ કહો, સુખ કહો, પદવી કહો, પરમપદ કહો, ધામ કહો, પાયમા કહો, પાર ઉતર્યા કહો, બેડો પાર થયો કહો, જે કહો તે, ભગવાન મળે એ. અને ભગવાન સિવાયની બીજી આશા રે, અને એને માટે સેવા થાય, પુણ્યમ ભરાય, ધર્માદો કઢાય, નિયમ પળાય, વ્રત કરાય, સત્સંગ કરાય, સાધુ સેવાય, રસોઈ દેવાય, કાંઈ પણ થાય, તે આજ્ઞા લોપાય છે. કેમ? જે મહારાજની ચોખ્ખી આજ્ઞા છે કે કલ્યાણને માટે જ સત્સંગ કરવો, કોઈ પદાર્થની ઈચ્છા એ ન કરવો. હાવ ના, પોઝિટિવ નેગેટિવ બે રીતે કરવો, ન કરવો, બેમાં હાવ ખુલાસા બંધ વાત કરી. સ્પષ્ટ વાત, જરાય અવઢવ નથી કે ભાઈ આમય અર્થ આનો નીકળે, એવું રહેવા નથી દીધું. સારું, આપણને આ ખબર હોવી જોઈએ કે આ આજ્ઞા મારે લોપાઈ છે, નથી પડતી એની ખબર હોવી જોઈએ. પરંતુ આ આજ્ઞાની તો ખબર નથી, સ્મૃતિ નથી.
અને ભગવાન પાસેથી ભગવાન સિવાયનું ઈચ્છીએ છીએ. એને માટે જપ તપ વ્રત સત્સંગ સેવા રસોઈ બીજું ત્રીજું કેટલું કરીએ છીએ અને ભગવાન પાસે માગીએ છીએ, સંકલ્પ કરીએ છીએ, અને ભગવાન પોતા સિવાયનું બીજું આપે છે અને આપણને રાજી કરે છે, એનું આપણે ગૌરવ લઈને ફરીએ છીએ કે ભગવાને મારો આ સંકલ્પ પૂરો કર્યો. ઘરનું મકાન નહોતું, મહારાજે કરી આપ્યું. છોકરો નહોતો લઈને ચડતો, મહારાજે બરાબર ગોઠવી દીધું. મહારાજ બહુ દયાળુ, મહારાજે મારું આ કામ કર્યું, મહારાજે મારું આ કામ કર્યું, મહારાજે મારું આ કર્યું, એનું ગૌરવ લઈએ છે. એની ત્યાં ના પાડે છે કે તમે મારી પાસે એ કામ ન કરાવો, પ્લીઝ મારી પાસે તમે તમારું કલ્યાણ કરાવો, મહેરબાની કરો, હું કલ્યાણ આપવા માટે આ બ્રહ્માંડમાં આવ્યો છું, આ બ્રહ્માંડની વસ્તુ પદાર્થ આપવા નહીં. હું અક્ષરધામમાંથી એટલા માટે જ આવ્યો છું કે તમને મારી મૂર્તિ દાનમાં દેવા, મારો આનંદ દાનમાં દેવા, મારું સુખ દાનમાં દેવા. તો તમે મારી પાસેથી મારી માયા શું કામ માગો છો, માયાનું સુખ શું કામ માગો છો, માયિક પદાર્થ શું કામ માગો છો? તમે મને કેમ નથી માગતા, મને કેમ નથી રાખતા, મને કેમ નથી ચાખતા, મને કેમ નથી માણતા જાણતા? શા માટે ભૂલ કરો છો? તમે મને કેમ નથી સમજતા હું કોણ છું, કેવો છું? હું તમારે હું થાઉં છું, હું તમારો જીવ થાઉં છું, હું તમારો આત્મા છું, હું જ તમારો છું. બાકી તમે જે માગો છો, જે ઈચ્છો છો, જે ચાહો છો, જેમાં સુખ માન્યું છે, એ હગાવાલા કે પૃથ્વીના કોઈ પદાર્થ કે તમારી કહેવાતી આબરૂ તમારી નથી, એ તમને સાથ દેવાની નથી, માટે તમારી નથી. હું તમને સદાય સાથ આપીશ, કોઈ પણ પરિસ્થિતિમાં આપીશ, કોઈ પણ કાળમાં આપીશ, કોઈ પણ દેશમાં આપીશ, સદા સર્વત્ર હું તમારી સાથે યુગોથી છું, હાલ છું, ભવિષ્યમાં રહીશ. બાકી એવું કોઈ નથી કે જે તમારી સાથે હતું છે અને રહેશે. કંઈક તમને મળી મળીને છૂટી ગયા, મળી મળીને છૂટી ગયા, ઘડી કરિયાને વિખાઈ ગયા. હું ક્યારેય તમને મળ્યા પછી છૂટ્યો નથી, છૂટીશ પણ નહીં, છૂટો પડવું એમ જ નથી. તમે મને સિદ્ધ કરો, મને મેળવો, બીજું મેળવવાનું પડ્યું મેળો. હું આ લોકમાં મારું દાન દેવા માટે આવ્યો છું, તમે મને માગતા નથી, મારું દાન સ્વીકારતા નથી, મને સંભાળતા નથી, મને હૃદયમાં રાખતા નથી, તમને ધૂન બીજી ચડી છે, અને એનો દેનારો મને માનીને એને અર્થે મને ભજો છો, સત્સંગ કરો છો, સેવા કરો છો, પુણ્યમ ભરો છો, બાધા રાખો છો, મા પૂજા કરાવો છો, કંઠી પહેરો, માંદળિયા પહેરો, અહીંથી અહીં યાત્રા કરો, સાધુન જમાડો વગેરે વગેરે બધું કરો છો, તે બધું શું મને પામમાં કરો છો કે મારી માયા જે છે એમાંની કાંઈક મેળવવા કરો છો? કલ્યાણ વિના બીજો સ્વાર્થ છે કે નથી? સારું છે, છે. તો આપણે ભગવાન સિવાય બીજું ઈચ્છીએ છીએ. અહીંયા સ્પષ્ટ લખ્યું કે કોઈ પદાર્થની ઈચ્છા કરીને સત્સંગ ન કરવો. આપણે ઈચ્છીએ છીએ, ઈચ્છાએ સત્સંગ કરીએ છીએ, હા કે ના? આજ્ઞા લોપીએ છીએ કે નહીં? એનું દુઃખ હોવું જોઈએ, એનું દુઃખ હોવું જોઈએ. આપણને દુઃખ નથી અને ગૌરવ છે. ભગવાન પાસે કામ કરાવીએ છીએ, કલ્યાણ કરાવતા નથી. ભગવાન પાસે આપણે આપણા આત્માનું કલ્યાણ નથી કરાવતા અને આપણે એની પાસે કામ કરાવીએ છીએ અને ઉપરથી ગૌરવ લઈએ છીએ. ભગવાને મારું આટલું કામ કરી દીધું, ભગવાને મારું આ કામ કરી દીધું. ત્યાં તો ભગવાને નોકર બનાવ્યા, એટલે તારા સેવક બનાવ્યા, તારા કામે લગાડ્યા, ધંધે લગાડ્યા. તારે એની પાસે તારા આત્માનું કલ્યાણ કરાવવાનું હતું, એને બદલે તે ભગવાનને કામે લગાડ્યા. આટલું બધું બેહદ ઊંધું કરીને પણ પાછા ગૌરવ લે છે. આજ્ઞા લોપીને પાછા, જાણે કે આજ્ઞા બાજ્ઞા તો કાંઈ લોપી જ નથી ને, અમે તો બહુ મોટા ભગત છીએ ને બહુ સારા છીએ, અમારા સંકલ્પ ભગવાન પૂરા કરે છે. મારો આ સંકલ્પ પૂરો કર્યો, ભગવાને આ મારું કામ કર્યું, હું કાંઈ જેવો તેવો નથી, હું ઈચ્છા કરું, હું પ્રાર્થના કરું, હું માગું, એ ભગવાન તરત જ મારું સિદ્ધ કરે, મને આપે છે. જાઓ તમારું આમ થશે, જોજો થાય છે કે નહીં, થયું ને તો એ ભગવાનને હું કહું એટલે ભગવાન તમારું કામ કરે. આ બધું ગૌરવ લેવા જેવું છે કે માથે હાથ મૂકીને રોવા જેવું છે? હા કે ના? ગૌરવ લેવા જેવું છે કે રોવા જેવું છે?
તો આપણે આજ દિવસ સુધી શું કર્યું છે? ગૌરવ લીધું છે ને, લીધું છે કે નહીં? ભૂલ ઓળખાય છે, ભૂલ ઓળખાય છે, ખામી ઓળખાય છે, પકડાય છે. સ્વામિનારાયણ ભગવાનનો શું આશય છે, એ શું કહેવા માગે છે, એને હરખું વાંચીને સમજવું છે કે કોઈ દી હરખું વાંચી વિચારી સમજવું જ નથી? એ ના પાડે છે, એ ના પાડે છે કે તમે મારી પાસે મારા સિવાયનું માગોમાં પ્લીઝ, હું મારું દાન દેવા તમને આવ્યો છું, તમે બીજું શું કામ મારી પાસે માગો છો, મને શું કામ શરમાવો છો? હવે તમે મારા થયા છો એટલે મારે તમારું કામ કરવું પડે. હવે લાખો હરિભગત ભગવાન નવરા રહે જ નહીં, બોલો. બધાના ભગવાન કામ કરી કરી કરે, અર્થાત ભગવાન પોતાની માયા બધાને દે દે કરે. ભગવાનના દિલમાં એવું દુઃખ થાય છે, કરે રે, અતિ વિચિત્ર અંધકારરૂપ અજ્ઞાનરૂપ અહમ મમત્વની કરાવનારી આ માયા હું મારા આ ભક્તને આપું છું, એ હું મારા ભક્તને બહુ છેતરું છું, હું એને બહુ દુઃખના ખાડામાં નાખી રહ્યો છું, હું આવી માયા એને ભટકાડું છું, મારે મારી મૂર્તિ એને આપવી જોઈએ, પણ અરે રે હું શું કરું? એ માયા જ માઇક માઇક કરે છે, મૂર્તિ માગતા જ નથી. મારે ન છૂટકે એને મારી માયારૂપી દુઃખ ભટકાડવું પડે છે. એ માગે છે, એમાં સુખ માને છે, એમાં મારે કરવું, કેટલું દુઃખ થાય ભગવાનને. તમારું બાળક જેમાં દુઃખ હોય એવું પદાર્થ તમારી પાસે માગે, તમારે કદાચ લાચારીથી આપવું પડે, તો કેટલા કોચવાતા હૃદયે દુઃખ સાથે તમારે દેવું પડે. એક દાખલો દઉં કે તમારો છોકરો કે છોકરી કોઈ ખરાબ છોકરા કે છોકરી સાથે પ્રેમમાં પડે અને તમને ખબર હોય કે એ વ્યક્તિ કુટુંબ ખતરનાક છે, આને તને દગો દેહ, એ આવા છે તેવા છે, તું દુઃખી થાશ, તે જે પાત્ર પાસ કર્યું છે એમાં બહુ દુઃખ અમને દેખાય છે અમારા આ ઉંમરના અનુભવ પ્રમાણે, તું એને છોડી દે. તો કે ના, મને એની અરે વરાવી દે. તમને દુઃખ દેખાતું હોય, તમને ખબર હોય કે થોડા દિવસ જ હાલવાનું છે, પછી બહુ મોટી સમસ્યા થવાની છે, આમાંથી હું નહીં થાય, હું થાય કાંઈ ખબર નહીં, એ લોકો બધા ગુંડા છે, દાદા છે, આપણે કેટલી રીતે આબરૂની રીતે ધનની રીતે કુટુંબની રીતે સોલાઈ જઈશું, ચૂસાઈ જઈશું, તો પણ તમારે છેવટે તમારા બાળકો હોવાથી લાચારીવશ એને એ પાત્ર પરણાવવું પડે છે, તમારે આરે જવું પડે છે, મોટા ભા થવું પડે છે, ખર્ચાન દાન પુણ્ય બધું કરવું પડે છે, કેટલા કોચવાતા હૃદયે કરવું પડે છે તમે કલ્પના કરો. એમ ભગવાન આપણે એના સિવાયનું જે જે માગીએ છીએ તે આટલું કોચવાય કોચવાઈને આપે છે. દુઃખી થઈ થઈને આપે છે. એને આ બધી માયા દેવામાં રસ જ નથી, એને પોતાની મૂર્તિ આપવામાં રસ છે, જેની આપણા દિલમાં માંગ ઊભી નથી થઈ. સોલી ઉપર સુવાડ્યો હોય તોય કેટલું વર્ણામલ છે, એ મનમાં સંકલ્પય ન કરે. જે અમે અમારા ગુરુ રાધારમણ સ્વામીમાં છેલ્લી અવસ્થામાં પ્રત્યક્ષ જોયું હતું આ વચનામૃત, આ વચનામૃત માત્ર વાંચ્યું છે એટલું નથી, અમારા સદગુરુમાં અમે સાક્ષાત થયેલું જોયું છે આ વચનામૃત. જો એમાં કેવી વાત લખી છે, ભોગા કાઢીના કેવી વાત લખી છે. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, શ્રીજી મહારાજનો આશય, એના હૃદયનો અભિપ્રાય શું છે, એ શું કહેવા માગે છે, એના દિલમાં શું છે, અને આપણે શું કૂટકૂટ કરીએ છીએ આને વાંચ્યા સમજ્યા વિના, કેટલું બધું ભગવાનના માનવા કરતાં ઊંધું માનીને ઊંધું ખેંચીએ છીએ, એ સમજવા જેવું. અંત્યનું 28મું, શ્રીજી મહારાજ એમ વાર્તા કરી છે, ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મ યોગ્ય કરીને સૂળીએ ચડાવ્યો. ક્યાં? સૂળીએ. કેવી પીડા થાય? નાભી હોંહરો અણીદાર લાકડાનો ઠોંગો કાઢે અને ગોળ ગોળ ફેરવે ને આમ વેઠું ઉતારે, સૂળીએ ચડાવ્યો. ને તે સમયમાં અમે પણ એની પાસે ઊભા હોઈએ, અમે ત્યાં ઊભા હોઈએ,
પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મને સોળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. ઘાટ ન કરે એવું નથી કીધું, ભલે ઘાટ જ ન થાય, કે આવા ભયંકર આ દુઃખથી ભગવાન મને મુકાવે તો ઠીક. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે એને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત, તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. એટલે કે એની ઉપર હું બહુ રાજી થાઉં છું, બહુ રાજી થાઉં છું. આ પ્રસન્નતા, આવી પ્રસન્નતા એ આપણને આપવા ઈચ્છે છે. આપણે માયા જોઈએ છીએ અને ભગવાનનો આવો રાજીપો નથી જોતો. માયિક દુઃખ અને માયિક સુખ બેમાં આપણે લાગ્યા રહીએ છીએ. માયિક દુઃખ હટાવવા હારું આપણે સતત ભજન ભક્તિની પ્રાર્થના કરતા હોઈએ, અને માયિક સુખ પામવા હારું આપણે હંમેશા ભજન ભક્તિ સત્સંગ પ્રાર્થના વગેરે કરતા હોઈએ. સુખ દુઃખ તો એક પરિસ્થિતિ છે, એ આવે અને જાય છે. એના માટે પરમેશ્વરને ભજાય નહીં, એને માટે પરમેશ્વરને ભજાય નહીં, એ દુઃખ હટાવવા કે સુખ મેળવવા. પરિસ્થિતિને તો ખાલી ભગવાન વધારે સાંભળે અને ભગવાનને પામવામાં સ્પીડ થાય એ રીતે એને ઉપયોગમાં લેવાય. એને કાઢવા કે પ્રાપ્ત કરવા કશું જ ન કરાય. પરમેશ્વરની આપેલી આ પરિસ્થિતિ છે, આમાં કઈ રીતે હું ભગવાન તરફ ભાગવા માંડું એમ એનો ઉપયોગ કરાય સુખ દુઃખનો, પણ એના ભોગતા બની દુઃખને હટાવવા માટે સત્સંગ ન કરાય અને સુખને પામવા માટે સત્સંગ ન કરાય, પરમાનંદ પામવા ભગવાનને પામવા સત્સંગ કરાય, નિશ્ચય કરાય, ભજન કરાય, બધું કરાય, એવો શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. તેમ છતાંય આપણે જીવ છીએ, આપણાથી ના સહન થાય પછી પસ્તાવો બહુ કરવો. કેટલા દિવસ કીધા, કંઈ કેટલા દિવસ તો મેં સહન કર્યું, પછી મને કે સ્વામી એક દિવસ ઘાટ થઈ ગયો, હવે સહન મારા જ નથી થતું. પછી મહારાજે મટાડી તો દીધું, પીડા ટાળી, પણ હવે પસ્તાવો બહુ થાય છે કે અરે રે, મેં હુકામ આવો ઘાટ કર્યો. આ અઠ્ઠેવી વચનામાં એને એમ ઘાટ ન થાય કે આ મહારાજ મારું દુઃખ મટાડે તો સારું, પણ કે મને થઈ ગયો. હવે દિલમાં દુઃખ બહુ થાય છે કે મારે આવો સંકલ્પ ન કરાય, ભગવાનને પ્રાર્થના ન કરાય કે આ ટાળો તો સારું, હવે સહન થતું ને સહન કરવું જોઈએ, પણ મહારાજે સહન ન થયું, એ મોટી ભૂલ થઈ છે એમ એને દુઃખ થયું. આપણે આવો સત્સંગ છે, આ માઇલો સત્સંગ ખરો, અને મારા ગુરુ રાધારમણ સ્વામી એને પીડાનો પાર નહોતો, અને હરિભક્તોએ ધૂન શરૂ કરી કે સ્વામીને પીડા ઓછી થાય, એને ખબર પડી એટલે બંધ કરાવી. મને કે બંધ કરાવો, મેં પણ સ્વામી તમે ક્યાં કરો છો, હરિભક્ત કરે છે તો કે ના, ભગવાન મને જેમ રાખે એમ મારે રહેવું છે. અતિ પ્રસન્નતા આવા ઉપર ભગવાનની થાય છે. ભૂન બંધ કરાવે, એકે કરવી હોય તો એના માટે કરે, મારી પ્રાર્થના ભગવાનને ન કરે, ભગવાનને તમે ડિસ્ટર્બ ન કરો. એ શું નથી જાણતા મન કે મારી એને નથી ખબર કે મને કેટલી પીડા થાય છે, મારે મહારાજને કાંઈ નથી કહેવું. આ નિશ્ચય, આ નિષ્ઠા, આ સમર્પણ, આ ભક્તિ, આ મહિમા ભગવાનનો આવો. અમે આંખે જોયો છે ભગવાન આવા બનાવવા ઈચ્છે છે આપણને. વાંચો ને વચનામૃત, મારા ઘરની એકય વાત નથી આમાં છે, એ મેં વાંચ્યું છે, અને મોટા સંતમાં અને હરિભગતમાં જે જોયું છે એ હું કહું છું. અને આપણે એવા સંત કે એવા હરિભગત થવું છે એ લાઈને છીએ, તો આપણામાં પણ આ નિષ્કામ ભક્તિ આવવી જોઈએ. કલ્યાણ સિવાય બીજું મહારાજ પાસે ક્યારેય ન ઈચ્છવું, ન માગવું, ન કહેવું, અને ન રહેવાયને જો કાંઈક મગાઈ જાય, ઈચ્છાઈ જાય, કહેવાય જાય કે કહીએ નહીં પણ ઈચ્છા થઈ જાય કે ભગવાન આ દુઃખ હટાવે તો સારું, અથવા તો આ આપે તો સારું, એવો સંકલ્પ થઈ જાય, પછી પસ્તાવો થવો જોઈએ કે મેં તમારી આજ્ઞા લોપી, અંતેના 28 પ્રમાણે લોપી, પ્રથમના 70 પ્રમાણે લોપી,
હું આજ્ઞા લોપતલ છું, હું અજ્ઞાની છું, દેહાભિમાની છું, હજી ભગત થયો નથી એમ પછી પગ પકડીને રડીએ તો માફ થાય. અને જો ગૌરવ લઈએ કે મેં સંકલ્પ કર્યો અને પછી ભગવાને આમ કર્યું ને તેમ કર્યું ને તે હું પણ હવે એ તો બધું બાઇફ્યું. માહિક પદાર્થ માટે થયું હોય તો હો, બાકી તમે કામ ક્રોધાદિકને ટાળવા રડો અને સંકલ્પ કરો એની ના નથી. એ તો તમારા કલ્યાણમાં વિક્ષેપરૂપ છે, એને તમે હટાવવા ભગવાનને પ્રાર્થના કરો, એ તો મહારાજે કીધું છે કે કરવી. પણ આ લોક સંબંધી માહિક પદાર્થ સુખ મેળવવા અને માહિક એવા જે દુઃખ એને હટાવવા ભગવાનનો સત્સંગનો સંતનો ઉપયોગ કરીએ છીએ એ બહુ મોટી ભૂલ છે. ભગવાનને એ ગમતું નથી, એમાં ભગવાનનો રાજીપો નથી. માટે આજની આ વાત બરાબર મનન કરીને દિલમાં બિહાડવી અને જો પોતામાં કાંઈક કસર હોય, ભૂલ રહેતી હોય તો એને ટાળવી. કેમ જે આપણે આત્યંતિક કલ્યાણ જે ભગવાનની મૂર્તિ એને પામવું છે અને પરમદાસ થઈને એ મહા આનંદમાં ખોવાઈ જવું છે. માટે આ સમજ્યા વગર અને કર્યા વગર છૂટક્યો જ નથી. અને જો નહીં કરીએ આ જન્મે તો બીજો જન્મ લીધ્યા વગર છૂટક્યો નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.